રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ને વધુ હિંસક બની રહ્યું છે. એક તરફ વિશાળ અને શક્તિશાળી દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન છે, તો બીજી તરફ રશિયાથી ક્યાંય પણ નાના દેશ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી છે. હિન્દી ફિલ્મ નાયકમાં અનિલ કપૂર પડદા ઉપર ટીવી રિપોર્ટરની ભૂમિકા ભજવે છે અને સંજોગ તેમને રૂપેરી પરદેથી રાજ્યના મુખ્યમંત્રીની ખુરશી સુધી દોરી જાય છે. કંઈક આવું જ ઝેલેન્સ્કીના જીવનમાં પણ ઘટ્યું છે. યુક્રેનની કોમેડી સિરિયલ સર્વન્ટ ઓફ ધી પીપલમાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવી હતી. એપ્રિલ 2019માં રીલ લાઈફ રિયલ લાઈફ બની ગઈ અને તેઓ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા. આજે તેઓ 4,40,00,000 યુક્રેનવાસીઓને સાથે લઈને તાકાતવર રશિયન સેના સામે પડકાર ઊભો કરી રહ્યા છે. ૨૦૧૪માં રશિયાએ ક્રિમિયા પર કબજો કરીને પોતાની સાથે ભેળવી દીધું. એ પછી ફાટી નીકળેલા ભારે વિરોધ પ્રદર્શનોને કારણે રશિયા તરફી રાષ્ટ્રપતિ વિક્ટોર યાનુકોવિચે રાજીનામું આપી દીધું. એ પછી વર્ષ 2015માં શરૂ થઈ સર્વન્ટ ઓફ ધી પીપલ સિરિયલ. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ તેમાં ઇતિહાસના શિક્ષક વેસિલી ગોલોબોર્દકોની ભૂમિકા ભજવી હતી. સિરિયલમાં તેઓ યુક્રેનમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર સાથે અપશબ્દો અને આક્રોશથી ભરેલું ભાષણ આપે છે, જે ઓનલાઈન વાયરલ થઈ જાય છે અને સંજોગો તેમને રાષ્ટ્રપતિની ખુરશી સુધી દોરી જાય છે. આથી જ ઝેલેન્સ્કીએ જ્યારે રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારે તેમણે પોતાના પક્ષનું નામ સર્વન્ટ ઓફ ધી પીપલ રાખ્યું હતું. તેમણે રાજકારણમાં પારદર્શકતા લાવવાનું તથા અશાંત અને પૂર્વીય વિસ્તારમાં શાંતિ સ્થાપવાનું વચન આપ્યું. ઝેલેન્સ્કીનો જન્મ યહૂદી પરિવારમાં થયો. તેમણે કીવ નેશનલ ઇકોનોમિક યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રી લીધી, જોકે તેમનો ઝુકાવ કોમેડી તરફનો રહ્યો. યુવાવસ્થામાં તેઓ રશિયન ટીવી ચેનલ પરથી પ્રસારિત થતી કોમેડી સ્પર્ધામાં ભાગ લેતા હતા. 2003માં ઝેલેન્સ્કીએ અન્યો સાથે મળીને કોમેડી ટીમ કવાર્તલ 95 નામથી પ્રોડક્શન કંપની ખોલી, જે ખૂબ જ સફળ રહી. આ કંપનીએ યુક્રેનના 1+1 નેટવર્ક માટે અનેક સફળ શોનું નિર્માણ કર્યું. આ ચેનલની માલિકી વિવાદાસ્પદ અબજપતિ ઇહોર કોલોમોઇસ્કીની છે. જ્યારે ઝેલેન્સ્કીએ રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારે કોલોમોઇસ્કીએ તેમને ટેકો આપ્યો. તેમણે 2009માં રજૂ થયેલી ફિલ્મ બિગ સિટી તથા 2012ની ફિલ્મ રેઝેસ્કવી વર્સિસ નેપોલિયનમાં અભિનય કર્યો. 2019ની ચૂંટણી સમયે ઝેલેન્સ્કીએ તત્કાલીન રાષ્ટ્રપતિ પેટ્રો પોરોસેન્કોને ભારે મતોથી પરાજય આપ્યો. ઝેલેન્સ્કીને 73.2% મત મળ્યા અને યુક્રેનના 6ઠા રાષ્ટ્રપતિ બન્યા. આજે 44 વર્ષીય ઝેલેન્સ્કી રશિયા મુદ્દે પોતાના દેશવાસીઓને એક રાખવામાં સફળ રહ્યા છે. તેમણે પશ્ચિમી દેશોને ગભરાટ નહીં ફેલાવવા અપીલ કરી છે, સાથે જ રશિયા વિરુદ્ધ તેમનું સમર્થન મેળવવા માટે પણ પ્રયાસરત છે. કેટલાક સુરક્ષા નિષ્ણાતોના મતે શીતયુદ્ધ પછી યુક્રેનનું સંકટ એ યુરોપ માથે તોડાતું સૌથી મોટું સૈન્ય સંકટ છે. પદભાર સંભાળ્યા બાદ તેમણે પાકટ વલણ દાખવ્યું અને રશિયા સાથે સંઘર્ષના બદલે વાટાઘાટ હાથ ધરી. બંને દેશો વચ્ચે બંદીઓનું આદાન પ્રદાન થયું અને અશાંત વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે મિન્સ્ક કરાર થયા, પરંતુ સંઘર્ષ વિરામનું ક્યારેય પાલન ન થઈ શક્યું અને હિંસા યથાવત રહી. ઝેલેન્સ્કીએ ચૂંટણી વચન મુજબ દોનબાસમાં શાંતિ સ્થાપવાના પ્રયાસ કર્યા, જેમાં લગભગ 14,000 લોકોના મૃત્યુ થયા હતા. દરમિયાન પુતિને કબજાગ્રસ્ત વિસ્તારના લોકોને રશિયાના પાસપોર્ટ આપવાની જાહેરાત કરી, જેના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ. ઝેલેન્સ્કીએ યુરોપિયન સંઘ તથા પશ્ચિમી દેશોના સૈન્ય સંગઠન નેટોમાં જોડાવવા માટે ભારપૂર્વક જાહેરાત કરી અને ગંભીર પ્રયાસ હાથ ધર્યા, જેના કારણે પુતિન ગિન્નાઈ ગયા. કેટલાક ટીકાકારોના કહેવા પ્રમાણે રાજકારણનો અનુભવ ન હોવાથી રાજદ્વારી તરીકે પોતાની નોંધ લેવડાવવામાં તેઓ અસફળ રહ્યા. ઝેલેન્સ્કીએ 16 ફેબ્રુઆરીના રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે તથા તેઓ નિયમિત રીતે મોરચા ઉપર તહેનાત સૈનિકોની છાવણીઓની મુલાકાત લઈ રહ્યા છે અને તેમનું મનોબળ વધારવા પ્રયાસ કરી રહ્યા છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે દેશ ગુમાવવો તેમને પાલવે તેમ નથી. નેટો માત્ર 4 અક્ષર નથી, પરંતુ સુરક્ષાની ખાતરી છે.